મારી મૂળ વાત એ છે તમારા જીવનમાં કોઈ ગુરુ ખરા કોઈ આચાર્ય ખરા મહિનાના જીવનમાં એક આચાર્ય હતા અને એટલે જ પ્રશ્ન સંસારનો હતો પણ એનો આન્સર લેવા માટે મહિના કોઈ વકીલની પાસે નથી ગઈ મહિના કોની પાસે ગઈ ગુરુ હમણાં એક સરસ વાક્ય વાંચ્યું જેને ઘરમાં વડીલ રાખ્યા છે એને જીવનમાં ક્યારેય વકીલની પાસે જવું નહી પડે તમે ઘરમાંથી વડીલોને બહાર કાઢ્યા માટે તમારે વકીલોની પાસે દોડવું પડે તમારે કોઈ ડોક્ટરની જરૂર નથી તમારે કોઈ વકીલની જરૂર નથી તમારે કોઈ ટીચરની જરૂર નથી કોઈ જરૂર નથી એક ફેમિલી ગુરુ રાખો ફેમિલી ડોક્ટર છે ફેમિલી વકીલ છે ફેમિલી ટીચર છે ઘણા તો ફેમિલી હજામ રાખો હું તો વટે કરાવું અરે બધા ફેમિલી એ ગુરુ ફેમિલી નહીં

દેરાસર અને ઉપાસ બેમાંથી એક બનાવાય એવી જગ્યા હોય તમે શું બનાવો દેરાસર બરાબર છે હવે બીજી વાત તમારા મા બાપ કે તમે તમારા દીકરાને નિયમ આપ્યો હશે બેટા આખા દિવસમાં એકવાર એકવાર દેરાસર જ અહીં બેઠેલી કોઈ મમ્મીએ પોતાના દીકરાને એવો નિયમ આપ્યો આખા દિવસમાં એકવાર ગુરુ મહારાજને ને નહી જરૂરત થી નહી ગુરુ કી ક્યાં જરૂરત હૈ નીચેથી પસાર થઈએ આપણે ગુરુ પાસે નથી જતા દેરાસર પાસેથી પસાર થઈએ તો હજી ઈચ્છા થાય લાવને ભગવાનનું નું મોઢું કેમ ભાઈ બહુ મહત્વનું કારણ કઉ ભગવાન ઓર માં બોજી ખાલી બોલે નહીં જરૂર આવે તો હાથ પકડે ક્યુ ભાઈ બોલી નહીં કરની હે ક્યું ભાઈ દિવાળી ના વ્યાખ્યાન માં આવવા હો કે નહીં આવવા હો પકડે ભગવાન પકડતા નહીં હે નામે ભગવાન કે પાસે જગતા યાદ રાખજો ભગવાન પણ સાચા ત્યારે ઓળખાશે કોઈ ગુરુ હાથ પકડ્યો હશે ત્યારે મહિના જેવી કોઠિયા સાથે પરણી બીજા દિવસે કોઈ ડોક્ટર ની પાસે નથી ગઈ કે એમનો કોઢ રોગ કઈ રીતના દૂર કરું એ ક્યાં દોડી મુનિચંદ્ર સુરી મહારાજની પાસે કારણ કે મુનિચંદ્ર સુરી એમના ફેમિલી ગુરુ મારે તમને કેવું છે જીવનમાં એક ફેમિલી ગુરુ બનાવી દો ફેમિલી ટીચર કોઈની જરૂર નહીં પડે તમે જેટલા ગુરુથી દૂર રહેશો એટલી ખરેખર સાધનાથી દૂર રહેશો આજના દિવસે આચાર્ય પદ આરાધના ખાલી છત્રી સાથી વગેરે કરીને પૂરી નથી કરવાની કોક આચાર્ય ભગવંતના શરણે ચાલ્યા જઈએ એમને માથે રાખીએ જીવનમાં ધાર્મિક કૌટુંબિક આર્થિક કે આધ્યાત્મિક કોઈ પણ તકલીફ આવે ત્યારે એમની પાસે જઈ આપણી કિતાબ ખુલ્લી કરી અને જે માર્ગદર્શન આપે એ માર્ગમાં જો આપણે ચાલીએ તો આપણે આચાર્ય પદની આરાધના કરી કહેવાય